गुड मॉर्निंग स्टूडेंट्स, मैं आपने काले औद्योगिक नीति नी चर्चा करी। औद्योगिक एकाणु औद्योगिक नवी औद्योगिक नीति एकाणु कई परिस्थिति में आवी एनी पण चर्चा करी। शा माटे आपने औद्योगिक सुधारा नी जरूर पड़ेली छे अने छेल्ले आपने ए औद्योगिक नीतिना शू कया कया उद्देश्यो छे एना हेतुओ शू छे एनी चर्चा करी। आज आ वीडियो में आ औद्योगिक नीति नवी औद्योगिक नीति एकाणु संदर्भे सौथी अगत्यना मुद्दा की चर्चा करवानी छे अने ए छे औद्योगिक नीति ना मुख्य लक्षण। ओके, कया लक्षणों हता, एना सेलियन फीचर्स शू हता, एना मेन फीचर्स शू हता, एनी आपणे डिस्कस करवाना छे। 1991 पछी पण शू एमां सुधार आव्या ए पण मारे एक टीचर तरीके तमने जणावानी फरज छे, एटले ए पण मैं कंसीडर कर्या छे। बराबर ध्यानथी आ वीडियो जुओ। एक छे औद्योगिक परवाना पद्धति। भारत देशनी एक एवी इम्प्रेशन हती के भारत देशमां लाइसेंस पास छे, परवाना पद्धति छे, एटले हवे ए आ जे पहेलो जे स्टेप छे आ पॉलिसीनो सौथी अगत्यनो पासो छे ए लाइसेंस राजनो अंत। भारत में एवं कहें कि भारत देश में अमलदार शाही वधारे छे, दरेक वस्तु माटे लाइसेंस लेवा पड़े, परवाना लेव पड़े, मां रेप टेपिज्म छे अंग्रेजी में कहवाई। तो ए जे परिस्थिति हती ए परिस्थिति ने आपणे नाबूद करवा माटे आपणे शुं कर्युं के चोक्कस जे निर्देश करेला 18 उद्योगोने बाद करता 1991 नवी औद्योगिक नीतिए तमाम उद्योगों माटे परवानानी पद्धति नाबूद करे, लाइसेंस लेवानी जरूर नथी। त्यारबाद भी 1993, 1996, 1997 में ए अमेंडमेंट्स थता गया, सुधारा थता गया अने 13 उद्योगों रिजर्व राख्या अने ए हाल मात्र 5 ज उद्योगों रिजर्व छे, मात्र 5 उद्योगों, जेव के आल्कोहल होय, तमाकू अने सिगारेट जे बनावतो होय छे, बराबर, डिफेन्स ना इक्विपमेंट छे, एवा मात्र 5 ज उद्योगों माटे परवाना पद्धति लाइसेंस कम्पलसरी राख्यू छे। बाकीना माटे कोई पण इंडस्ट्रीज माटे लाइसेंस लेवानी जरूर नथी। तो आ एक खूब ज सारो स्टेप छे के जेथी आपणे लाइसेंस राजमांथी मुक्ति तरफ जई रह्या छे। जाहेर क्षेत्रनी भूमिका आपणे अगाउना विडियोमां डिस्कस करी छे के भारत देशनो औद्योगिक विकास अने जाहेर क्षेत्रनो विकास ए बन्नेने एक ज रीते जोवा पड़े छे, એ બેને આપણે અલગ પાડી શકતા નથી, કેમ કે 1991 પહેલાં આપણો મોટા ભાગનો ફોકસ જાહેર ક્ષેત્ર પર હતો। જાહેર ક્ષેત્રનો વિકાસ એટલે ઔદ્યોગિક વિકાસ, જાહેર ક્ષેત્રનો વિકાસ એટલે આર્થિક વિકાસ એવું કહેવાતું। એટલે આપણે જે 1956 નું જે રેઝોલ્યુશન છે એમાં 17 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે રિઝર્વડ હતા, એ 17 ઉદ્યોગો માત્ર જાહેર ક્ષેત્રમાં જ હોઈ શકે એવું, એનો નંબર ઘટાડીને સીધા 8 કરી દેવામાં આવ્યા। 1991માં 8 ઉદ્યોગો રાખવામાં આવ્યા। આ બે છે, અણુ ઉર્જા, રેલવે ટ્રાન્સપોર્ટ, કોલ અને લિગ્નાઇટ, સંરક્ષણના સાધનો, આ વગેરે વગેરે બનાવ્યું। હવે સરકારે શું કર્યું છે કે આ હાલ માત્ર 2 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે રિઝર્વ છે અને એ છે અણુ ઉર્જા, એટમિક એનર્જી અને રેલવે ટ્રાન્સપોર્ટ। બાકીના બધા જ ઉદ્યોગો આપણે ખાનગી ક્ષેત્ર માટે ખોલી દીધા છે। ઓકે, આપણે આ ખાનગીકરણ એલપીજીમાં આપણે ભણ્યા છે ને, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, આ પ્રાઇવેટાઇઝેશન તરફ, હા, ખાનગીકરણ તરફ વધારે એક આપણું પગલું છે, ઉદારીકરણ તરફ વધારે પગલું છે કે આપણે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને માત્ર 2 કરી દીધી। વિદેશી મૂડીરોકાણ અને વિદેશી ટેકનોલોજીનો મુક્ત પ્રવેશ, આ આપણે આ પોલિસીનો સૌથી અગત્યનો મુદ્દો, કેમ કે આપણે હંમેશા એવા ભયમાં રહેતા કે જો આપણે આપણી કંપની આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણને સ્વીકારીશું, મલ્ટીના બહુરાષ્ટ્રીય કંપનીઓને બોલાવીશું તો આપણી પેઢીઓ એની સામે ટકી શકશે નહીં, આપણી બધી કંપનીઓ બંધ થઈ જશે, બરાબર। તો એ આ રીતે આપણો ભય હંમેશા રહેતો, પરંતુ એ ભય ને કારણે આપણે 1991 સુધી મોટે ભાગે પરમિશન આપતા ન હતા અને જે નિયંત્રણો હતા તે એટલા બધા નિયંત્રણો હતા કે કોઈ કંપનીઝ આપણે ત્યાં આવવા માટે તૈયાર નહીં હતી। ઓકે, હા, આપણે કઈ વસ્તુનો ઇમ્પોર્ટ કરવું હોય તો બી એટલું મોંઘું થતું હતું, કેમ કે ઇમ્પોર્ટ ડ્યુટી, આપણી જે આયાત ડ્યુટી હતી એ લગભગ 300% હતી। તો આ જે બધું છે એમાં વિદેશી મૂડીરોકાણને
तो સરકારે શું કર્યું, લગભગ એ જે સ્પેસિફાઇડ લિસ્ટ બનાવ્યું કે આપણા હાઈ પ્રાયોરિટી ઇન્ડસ્ટ્રી કયા છે, આપણને કઈમાં પ્રાથમિકતા ધરાવવા છે, અને પ્રાથમિકતા ધરાવતા એકમોમાં 51% સુધીની ફોરેન ઇક્વિટી, વિદેશી ઇક્વિટીની મંજૂરી આપી છે. શરૂઆતમાં આપણે એવા 34 ઉદ્યોગોનું લિસ્ટ બનાવેલું હતું. ત્યારબાદ હવે એ મર્યાદા વધારીને 74% કરવામાં આવી અને ફાઇનલી 100% કરવામાં આવી. મોટા ભાગના ઔદ્યોગિક એકમોમાં આપણે 100% ફોરેન ઇક્વિટી એક્સેપ્ટ કરીએ છીએ. ઓકે, એ જ રીતે ચીજ વસ્તુઓ અને વસ્તુઓના સેવાઓના આયાત નિકાસ બાબતે જે પણ નિયંત્રણો હોય એ બધા ઘણા બધા નિયંત્રણોમાં આપણે છૂટછાટ આપી છે, ઘણા બધા નિયંત્રણોને દૂર કર્યા છે. જેમ કે આપણે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો અને આયાત ડ્યુટીમાં ઘટાડો ને આપણે કહ્યું ને એ 300% ઘટાડીને 20% સીધી કરવામાં આવી છે, બધું કરવામાં. અને ઘણી બધી વસ્તુઓની છે આયાત નિકાસને આપણે છૂટછાટ આપી છે. ઓકે, અને એટલે આપણે વિદેશી મૂડીરોકાણને એક્સેપ્ટ કર્યું છે. ફેરા એક્ટ છે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એને બદલે હવે ફેમા એક્ટ ને આપણે કહેવાય, જેમાં આમાં નિયંત્રણો હતા, હવે આ જ એક્ટ છે એમાં એટલા બધા નિયંત્રણો નથી, છૂટછાટો આપવામાં આવી. અહીંયા એક વસ્તુ ખાસ અગત્યની બાબત છે કે આપણા એક પ્રકારનો ભય હતો, ડર હતો, અને એ ડરને દૂર કરવું જરૂરી હતું કે જ્યાં સુધી આપણે ઇન્ટરનેશનલ કંપનીઝની સાથે કોમ્પિટિશન નહીં કરીશું ત્યાં સુધી આપણે બરાબર શું કે એની આપણે એફિશિયન્સી વધારી શકીશું નહીં, અને એ એક્ઝેક્ટલી બન્યું છે. હવે વિદેશી મૂડીરોકાણ આવે તો એની સાથે શું આવે, વિદેશી ટેકનોલોજી પણ આવે છે. એ લોકો પોતાની ટેકનોલોજી લઈને આવે, તો ટેકનોલોજી ટ્રાન્સફર ને પણ આપણે ઓટોમેટિક રૂટથી પરમિશન મળી શકાય એવું કરીશું, અને આપણે વિદેશી મૂડીરોકાણ અને વિદેશી જે ટેકનોલોજી છે એને આપણે ફ્રી એન્ટ્રી આપી છે, મુક્ત પ્રવેશ આપીએ છીએ એમ કહી શકાય. ઓકે, તો આ એક ખૂબ જ અગત્યનો સ્ટેપ છે, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે નવી ઔદ્યોગિક નીતિમાં. MRTP કાયદો, ગુજરાતીમાં કે એને ઇજારાશાહી અને નિયંત્રણાત્મક રીત રસમ એવું કઈ ગુજરાતીમાં છે એનું નામ MRTP. હવે MRTP એક 1969માં બનેલો છે અને 1970 અમલમાં છે. એનો ઉદ્દેશ છે ઇજારાશાહીને રોકવું છે. એના ઉદ્દેશમાં એવું છે કે ઓછા લોકો, કન્સન્ટ્રેશન ઓફ ઇકોનોમિક પાવર આપણે કહીએ ને ગુજરાતીમાં, અંગ્રેજીમાં, કે ઓછા લોકોના હાથમાં વધારે પડતો પાવર ન આવવો જોઈએ. ઇજારાશાહી થાય એટલે ઘણા બધા નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા. 1970 સુધીમાં 25 કરોડ હતું, અને ત્યારબાદ 100 કરોડ કરતા જે 100 કરોડ જેટલી જે સાઇઝ ધરાવતી હોય અસ્કેમર, એ બધી કંપનીઓ MRTP કંપની કહેવાય, અને એના પર ઘણા બધા નિયંત્રણો હતા. હવે આપણે નવી ઔદ્યોગિક નીતિ અપનાવી દીધી છે, એટલે નવી ઔદ્યોગિક નીતિમાં આ જે થ્રેશહોલ્ડની લિમિટ છે, અસ્કયામતની લિમિટ છે, એ બધી રિમૂવ કરવામાં આવી છે, અને બીજા બધા જ એમને બધા જ પ્રકારની છૂટછાટ આપવામાં આવે. નવીઓ કંપની નાખવાની હોય, બીજી કંપનીઓ સાથે જોડાણ કરવું હોય, એની સાથે કોલાબરેશન્સ કરવું હોય, બીજી કંપનીઓને પોતાની કંપનીમાં સમાવી લેવી હોય, મર્જર કરવું હોય, ઓકે, તમારી જે કંપની હોય તેનું વિસ્તરણ કરવું હોય, એનું ડાયવર્સિફિકેશન કરવું, એ બધી જ છૂટછાટ આમાં મળી ગઈ છે. હવે કોઈ પણ પ્રકારનું મર્યાદા નિયંત્રણો નથી, એટલે જ આપણે કહેવાય કે MRTP એક્ટને બદલે હવે આપણે નવો એક્ટ બનાવ્યો છે, કોમ્પિટિશન એક્ટ 2002, અને રિમૂવ કરી દીધો છે. ઓકે, MRTP એક્ટમાં એમેન્ડમેન્ટ કર્યા છે, અને આપણે નાવ વી આર ફોલોઈંગ કોમ્પિટિશન એક્ટ 2002. તો આ છે, અને છેલ્લે છે નાના પાયાના ઉદ્યોગો, લખ્યું નથી પણ આપણે જઈ શકે કે નાના પાયાના ઉદ્યોગ વિશે આ જ ભાઈ કે ભાઈ મલ્ટીનેશનલ કંપનીઝ આવશે ત્યારે મોટા ઉદ્યોગો તો કદાચ ટકી જાય પણ નાના ઉદ્યોગો ટકી જશે નહીં, એટલે સરકારે એના માટે પ્રોવિઝન કરેલું કે એમાં જે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ હોય એ લિમિટ વધારી દીધી, અને તેમાંથી અમુક એકમો છે એનું ઉત્પાદન માત્ર સ્મોલ સ્કેલ જ કરી શકે એવું પ્રોવિઝન કરેલું છે. ધેટ ઇમ્પોર્ટન્ટ, એટલે આપણે વધારે લખ્યું નથી. અહીંયા ખાસ જોવાનું છે આપણે કે આપણી લાયસન્સ રાજનો અંત કરવા માટે સરકારે 18 ઉદ્યોગોને માત્ર 18 ઉદ્યોગો પૂરતું જ પરવાના પદ્ધતિ રાખી, અને જે હાલમાં ઘટાડીને માત્ર 5 ઉદ્યોગો કર્યા. એ જ રીતે જે અનામત છે જાહેર ક્ષેત્ર માટે જે અનામત એકમો છે એ પહેલાં જે એરિયા છે ક્ષેત્ર છે એ 17 હતા, તે ઘટાડીને 18 કર્યા, અને હવે જે એરિયા છે તે માત્ર 2 રહી ગયા છે. વિદેશી મૂડીરોકાણ અને વિદેશી ટેકનોલોજીને મુક્ત પ્રવેશ આપ્યો, અને MRTP એક્ટમાં ના એમેન્ડમેન્ટ કરીને આપણે એને છૂટછાટ આપી દીધી છે. ઓકે, તો આ એ નવી ઔદ્યોગિક નીતિનો
ખૂબ જ અગત્યની મુદ્દાઓ છે. ખાલી આપણે કહી શકાય કે નવી ઔદ્યોગિક નીતિ એ બીજી નીતિ કરતા આ રીતે જ અલગ પડે છે કે કેમ કે એમાં ઉદારીકરણ છે, એમાં ખાનગીકરણ છે અને એમાં વૈશ્વિકીકરણ છે. ભારત એ 1991 પહેલાં ભારત બીજવાર વિશ્વના બીજા દેશો સાથે એટલું જોડાયેલું નહીં હતું. એ 1991 પછી જ આપણે કહી શકીએ કે ભારત ખરેખર વૈશ્વિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે. આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.